नमस्कार के एन न्यूज में आपનું સ્વાગત છે। રાજુલામાં બલાડ માટેના મંદિર ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આ કાર્યક્રમમાં અતિથિ તરીકે YouTube ના ફેમસ મોટિવેશનલ સ્પીકર સંજય રાવલ પણ ઉપસ્થિત રહ્યા હતા। આવો જાણીએ આ પ્રસંગે સંજય રાવલે શું કહ્યું। પ્રેઝન્ટ કર્યું છે પણ મને લાગે છે કે હું અહીંયા મિસફિટ છું, પણ એક વાત ચોક્કસ કહું છું, રાત્રે 11 વાગે સુરત થી નીકળ્યો અને 10 કલાક ગાડી ચલાવીને તમારા બધાના દર્શન કરવા માટે ખાસ આવ્યો છું, બીજો કોઈ હેતુ નથી। 700 વર્ષ મોગલોએ શાસન કર્યું, 300 વર્ષ ખ્રિશ્ચનોએ શાસન કર્યું, 1000 વર્ષ પછી પણ 85% સનાતન ધર્મ માનવાના લોકો જીવે છે, એનું કારણ આવી માતાજી અને આવા સાધુ સંતોના આશીર્વાદ છે આપણી પર, અને એટલા સંસ્કૃતિ બચી છે। હું નાત જાત ધર્મ સંપ્રદાયમાં માનતો નથી, હું માનસમાં માનું છું। મારે આજે અહીંયા કોઈ આટલા સાધુ સંતો બેઠા હોય, વિદ્વાન લોકો બેઠા હોય, મારી કોઈ ઓકાત નથી કે હું કોઈ વાત કરું, પણ યુટ્યુબ પર જયારે 1.5 કરોડ લોકો આપણી વાત સાંભળતા હોય ત્યારે એમ થાય કે તાલિયા તારી વાતમાં દમ છે, ચાલુ રાખ, એટલે હું આ બધું બોલું છું। બહુ જ ગરીબ ઘરમાં જન્મે બ્રાહ્મણ છું, કર્મે થવાની કોશિશ કરું છું। બ્રાહ્મણ એટલે કોઈ જાતિ નથી, પણ જે સમાજને દિશા બતાવે એને બ્રાહ્મણ કહેવાય, સમાજને દિશા બતાવે એને બ્રાહ્મણ કહેવાય। ગીતાના 4:13 કૃષ્ણ ભગવાને કહ્યું છે કે મેં જન્મને આધારે જાતિ બનાવી, જન્મને આધારે નહીં કર્મને આધારે બનાવી છે। દરેક માણસે પોતાનું કર્મ કરીને સિદ્ધ કરવાનું છે કે હું કઈ જાતિનો છું, બીજી બધી વાતો પછી। પણ આજે હું જે વાતો કરવા આવ્યો છું, ખાસ બાબુભાઈનો આગ્રહ હતો, એટલે 10 કલાક ડ્રાઈવ કરી પાછો સુરત પ્રોગ્રામ છે, એટલે મેં કીધું, વિનંતી કરી કે મને થોડુંક પહેલા ચાન્સ આપો, અને મારા ઉપર આજે પરીક્ષા છે કે આવા મહાન લોકો જયારે અહીંયા બેઠા હોય, એટલે મારા માટે એક ધર્મ સભામાં બોલતો હોઉં એવી એક લાગણી છે। ગોપાલભાઈ મારા મિત્રો બેઠા છે અહીંયા આગળ, ડોક્ટર કલસરિયા સાહેબ બેઠા છે, પરેશભાઈ પણ મિત્ર છે, કાછડિયા સાહેબ બેઠા છે આવા, અને આટલા બધા સાધુ સંતો બેઠા હોય, એટલે થોડો હું બી ભયમુક્ત જીવન પર બોલું છું, પણ આ થોડો ભયમાં આવી ગયો છે, હું આજે બધું ભેગું થયું છે, પણ પરિચય છે મંદિરમાં દેવોને મારો, ને મસ્જિદમાં ખુદા ઓળખે છે, નથી મારું વ્યક્તિત્વ કોઈથી છાનું, ગુજરાતી છું એટલે બધા ઓળખે છે। 2000 સેમિનાર કર્યા, 5 વર્ષ સુધી એક દિવસ ખાલી નથી, હું કોઈ વક્તા નથી, સ્પીકર નથી, 30 લાખ લોકો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જયારે ફોલો કરતા હોય, તો એ વાત હું આજે તમને કરવા આવ્યો છું। હું કોઈ સ્પીકર નથી, ધંધાદારી માણસ છું, પણ જાતે બ્રાહ્મણ, એટલે કોઈ પણ વાર્તામાં એક વાક્ય આવે કે એક દરિદ્ર બ્રાહ્મણ હતો, બ્રાહ્મણ હાલો ગરીબ જ હોય, હું એકચ્યુઅલી એને હોધું છું, જાણી લખી કોને જડતો નથી, મને નીતા એને મારી મર્સિડીઝ બતાવું છું, અને ગરીબ બ્રાહ્મણ કહેવાય। એક વાર ઘેર ઝઘડો કર્યો કે સાયકલ લઈ આપો, અહીં ખાસ મને આયોજકોએ કહ્યું છે કે અમારે યુવાનો અને ખાસ દીકરીઓને, જે યુવાનો અહીંયા ઉભા છે, હું અહીંયા આવતો હતો તો પાનના ગલ્લે 2-3 યુવાનો બેઠા હતા, બાઇક ઉભેલું, 2 જણા બેઠેલા, આટલે પેન્ટ પહેર્યો, આટલે હાવ નેચુ પેન્ટ પહેરેલું, મેં તો હું છે, મને લો વેસ્ટ, મેં તો લો વેસ્ટ એટલે શું, મેં તો વેસ્ટ તો હોવી જોઈએ, આટલું નીચે પેન્ટ પહેરે, હાથમાં મસાલો હોય, કૂતરું પાછળ પણ કેટલે કેળી જાય, દોરી નો કે, અને પછી કઈ દેશ માટે કોક કરવું છે, પાન મસાલા ગુટકા દારૂ નોનવેજ આ બધું કેમ ખાઈએ પીએ છીએ, કેમ કે જિંદગીનો અસલી નશો નથી ને, એટલે હાલા ડુપ્લિકેટ નશા કરવા પડે છે, અસલી નશો ખબર નથી કે શું છે, અને અસલી નશો શું છે, 84 લાખ યુનિમાં જખ મારીએ ત્યારે એક મનુષ્ય જન્મ મળે છે બોસ, અને એમાં નાક કાન આંખ બધા સ્પેર પાર્ટ ઓકે હોય ને, તો લોટરી છે લોટરી, અને તોય જેને જુઓ દિવેલ પીધેલ હોય 60% તો જીવનમાં મજા નથી, તો ગેટિન પગમો બે અમરી ઘાલ દેવાની સમ ઈટ થાય, તમને મહિના પહેલા ખબર હતી કે આ ભાઈ આવશે, રામ ભાઈ આવું આયોજન કરશે, બધું નક્કી છે, આપણે મંદિર જતા હાલું કૂતરું કટકું ભરી જાય, આપણે શું કટકું ભરા લાગ્યા હતા, આખી વાત જુદી છે। આજે માતાજીના દરબારમાં બેઠા છીએ, મને આ સંસ્કૃતિ માટે જોરદાર ગૌરવ છે, વેદો પુરાણો ઉપનિષદો બધું વાંચ્યું છે, એને પચાવ્યું છે, પણ એ ગરીબ ઘરમાં જયારે જન્મ્યો, ખાસ અહીંના યુવાનોને જ કહું છું, જે લોકો અત્યારે અહીંયા આગળ મા બાપોને કહું છું, જે દીકરા દીકરીઓને છોડતા નથી, યુવાનોને કહું છું કે કંઈક કરો અહીંયા, અહીંયા સેક્સ અને પૈસા માટે નથી આવ્યા, વી આર હિયર ફોર અ રીઝન,
અને પૈસાને સેક્સમાં તાકાત હોય તો બહુ તેને મહાવીરે છોડ્યું ના હોય. આપણને ખબર નહીં. એ ઘરે ઝઘડો કર્યો મારા બાપુજી ને, કીધું સાયકલ લઈ આપો. મને કે કેમ? મેં તું બધા સ્કૂટર લઈ જાય, જૂના લઈ જાય, આપણે હરતા. મને કે બેટા આપણે ગરીબ છીએ. મેં તું ગરીબ એટલે શું? મને કે હોંધા ના મળે, સમજ ના પડી. ત્યારે મારા બાપુજી મને જે વાત કરી આજના સમાજને હું ખાસ દરેક જગ્યાએ કહું છું. મને કે સાલા કોઈ ધીરુભાઈ અંબાણી ત્યાં જન્મ્યો હોત તો કીધું ખાલી વાત હાજી હોય શું કરવા આવ્યો. પણ મેં કીધું એ તો મારા હાથમાં નથી. મને કે બધું તારા હાથમાં છે. મેં તું કેવી રીતે? મને કે ખૂબ કસરત કર, ખૂબ ચોપડીઓ વાંચ, તન અને મન મસ્ત હશે ને તો ધનના ઢગલા થઈ જશે. તન અને મન 1966 નું મોડલ છું. 56 વર્ષની મારી ઉંમર છે. સવારે 100 દંડ મારું છું, 100 ડીપ્સ. 56 વર્ષમાં દવા નથી ખાધી. 5000 પુસ્તકો વાંચીને આપની સામે ઉપસ્થિત થયો છું. ત્યારે એ ગરીબ ઘરમાં જન્મેલો સંજય રાવલ અત્યારે મારી બંગલાઓની સ્કીમ ચાલે છે, 200 દુકાનોનું કોમ્પ્લેક્સ બને છે, જીમ ચલાવું છું, હોટલ ચલાવું છું, ગુજરાતી ફિલ્મો બનાવું છું. અને આપ સૌના આશીર્વાદથી ગુજરાતની સૌથી મોટી 650 એકર જમીનમાં 1000 કરોડની યુનિવર્સિટી બનાવવા હું જઈ રહ્યો છું. અને કેવી યુનિવર્સિટી? 3 ટ્રાયલ વાળાને સૌથી પહેલા એડમિશન આપવામાં આવશે, પછી 35%, 36%, 40%, 50% એડમિશન બંધ. હોશિયારો માટે તો ઘણી સ્કૂલ કોલેજો છે, પણ મારા જેવા ડબ્બાઓની કોઈને ચિંતા નથી. આપણે ડબ્બાઓ માટે કોણ કરવું છે? અને નાલંદા અને તક્ષશિલા વિદ્યાપીઠને ભૂલી જાય એવી સંસ્થાઓ આપણે શરૂ કરવી છે. એ આખો જુદો વિષય છે. પણ આજે હું 4-5 વાતો કહેવા આવ્યો છું જે 450 જીવન ચરિત્રો વાંચ્યા, ગુજરાતના 100 કરોડપતિઓને મળ્યો, અમેરિકા દુનિયાભરના મળ્યો. અને આ લોકો જે કરતા હતા એ આપણે કરીએ ને તો આપણો ફોટો ઉમાય હસતો આવે. બાકી તો લગ્નમાં જાઓ અને 50 તોલા સોનું પહેર્યું ને તો ફોટો સારો હોવો જોઈએ. તારો નહીં આવે ભાઈ, હસો તો કેવા સરસ લાગો છો. હમણાં બાજે હા ચાવી છો ગઈ. એ માતાજી, માતાજી આપણા માટે બેઠી છે. આખી વાત ખબર નથી. 4-5 વાતો કહેવા આવ્યો છું. ટૂંકમાં કહીને જલ્દીથી નીકળું કે મારે પાછું 10 કલાક ડ્રાઈવ કરી અમદાવાદથી પાછું સુરત પહોંચવું છે. આયોજકોનો ખૂબ ખૂબ આભાર અને સાધુ સંતોનો કે મને સૌથી પહેલા બોલવાનો ચાન્સ આપ્યો. બાકી મારો નંબર છેલ્લે હોય, પણ મેં કીધું આજે લાગત લગાવો તો ભગવાને વળી મારી સાંભળી લીધી. અહીં જેટલા લોકો ઉભા છે એમને કહું છું, જીવનમાં પ્રગતિ કરવી છે, આગળ વધવું છે. તમને ખબર છે આપણે અહીં આવીએ ને એ પહેલા આપણી જગ્યા માતાજી ખાલી કરે છે, ભગવાન આપણી જગ્યા કરે છે, પછી આપણને મોકલે છે. એકદમ નથી ટપકી ગયા. આપણો જન્મ થાય ને ભગવાન કેવો છે? પણ ભગવાન એટલે શું એ ખબર નથી. ભગવાન તો એક જ છે, નિર્ગુણ નિરાકાર, જેનો કોઈ રંગ રૂપ આકાર નથી. એ આખી ફિલોસોફીની વાત કરવા નથી આવ્યો. પણ મૂળ વાત એ કહેવા આવ્યો છું કે ભગવાન આપણા જન્મ પહેલા બધી વ્યવસ્થા કરે છે. આપણી માના આંચલમાં દૂધ આવી જાય છે, થોડા મોટાથી એ દોધ આવી જાય છે, થોડા મોટાથી એ કપડાની દુકાનો બની જાય છે, થોડા આટા પાડા ચડીએ તો આવા સાધુ સંત આપણે પપ્પાના છે, થોડાક મોટાથી આપણા માટે સ્કૂલો બની જાય છે, આસ્થા માટે આવી મંદિરો મસ્જિદો લોકો બનાવીને રાખે છે, અને મરી જઈએ તો સંસદમાં લકડો ચિયોક કાપીને તૈયાર રાખે છે. આવો ભગવાન છે. અને તોય આપણે હું શું કરું? તું પગમાં ઓગળી ઘાલ દે બે, 5 મિનિટ થશે ભાઈ. ભગવાન છે ને ભગવાન એ મરદની મૈયતમાં જાય પણ બાયલાની જોનમાં ના જાય. મરદ બનવું પડે, પણ આ મરદ કેવી રીતે બનવું પડે એ હું તમને કહેવા આવ્યો છું. પહેલી વાત, તમે જે કોઈ ભગવાન માતાજી ઈશ્વર અલ્લામાં માનતા હોય કે એ તો એક જ છે, એમાં વિશ્વાસ રાખજો કે એ જે કરશે એ યોગ્ય કરશે, એ જે કરશે સારા માટે કરશે. 1984માં ડોક્ટર બનવું તું સૌથી હોશિયાર છોકરો હતો. અમારા 20 છોકરામાં બી સૌથી હોશિયાર. પરીક્ષા આલી, મારા 19 મિત્રો મેડિકલમાં ગયા. સંજય રાવલ 54% આયા. આ 54% કેમ આયા તમને કોઈને ખબર છે? કેમ કે ભગવાનને 1987માં ખબર હતી કે આ 24/4 આ ભાઈને પીપાળો ગોમો સ્પીચાલમાં મોકલવાનો છે, એટલે મને 54% આવ્યો ડોક્ટર બનાવાય નહીં. આપણા પ્લાન કરતા એના પ્લાન મોટા હોય છે. આ તો 200 વીઘા જમીન હોય, છોકરો ધંધો કરતો હોય, બધું ટોપ હોય, તોય ડોહો શું કે બાજુનું ખેતર લેવાય જાય તો સારું. એટલે ડોહા હવે મરી જાવ કેટલું ભેગું કરશું. એ દિલ માગે મોર, મોટો ભિખારી થતો જ જાય છે માણસ. પહેલા પોતાના માટે જીવીએ,
પોતાના સમાજ માટે જીવીએ અને 50 વર્ષ થાય ને એટલે જે સમાજે આપીને એને પાછું આપવાનું શરૂ કરો. આનું નામ જીવન, આનું નામ જીવન. કા આપીને જાઓ કે મૂકીને જાઓ, લઈને જવાનું નથી. એટલે ભગવાન પર અતૂટ શ્રદ્ધા રાખજો કે જે કરશે એ યોગ્ય કરશે. પણ ભગવાન પાસે, માતાજી પાસે જવાનું, પણ ભીખ માંગવા જવાનું નહીં. પેલો ભિખારી મંદિરના બહાર ભીખ માંગે, આપણે મંદિરના મૂળ તો બધા જવાનું. કે માતાજી આવી ગયો, તું રેડી છે કોંકણ, કોઈ તકલીફ નથી. એ જન્મ આવ્યો બે જોડી લુગડો આગળ ધનાતન છે, મોત છે. ભગવાન પાસે સોરી ને થેન્ક યુ કહેવા જજો. ભીખ માંગવા જશો નહીં, કેમ કે બેંકમાંથી 100 રૂપિયા ઉપાડવા હોય તો પેલા 100 રૂપિયા જમા કરાવવા પડે. બાકી બેલેન્સ ના હોય, બાપા મેનેજર હોય તો એ ચેક રિટર્ન આવે. એટલે જમા તો કરાવો. આ રોમભાઈ તું જમા કરાવે છે, તમો તાઇફા કરે છે, સમજો. જે જોઈએ તે કરો. કેરી જોઈએ તો કેરી વાવો, પ્રેમ જોઈએ તો પ્રેમ વાવો, સંસ્કાર જોઈએ તો સંસ્કાર વાવો, દુશ્મની જોઈએ તો દુશ્મની વાવો. જે વાવો એવું કે પર્વત પરથી જોરથી બોલો સંજય હોય તો મગન હમણાં એ તો સંજય જ આવે. એટલે ભગવાન પાસે સોરી ને થેન્ક યુ કહેવા જવું, ભીખ માંગવા જવું નહીં. બીજી વાત, આપણા સમાજની જે પથારી ફરી છે, યુવાન છોકરાઓ પાસે દિશા નથી. પાન, મસાલા, ગુટકા, દારૂ બધું વધી ગયું. કારણ શું છે? અસ્થિ નશો નથી. અસ્થિ નશો શું છે? હું તમને કહું, આપણો બીજો ધર્મ શું છે ખબર છે? રોજ મા બાપ ને પગે લાગો. તમારામાંથી કેટલા લોકો લાગે છે ખાલી હાથ ઊંચા કરશો? કેટલા લોકો મા બાપ ને પગે લાગો? એટલે સારું કહું છે, હાથ ઊંચા કરો, લાગતા હોય તો. આટલા લોકો જોડે પ્રતિક્રિયા કરીને ફોટો પડાવશું, અને જે લોકો નથી લાગતા એને પ્રણામ. ઠાકુર તૂટ સકતા હૈ લેકિન ઝુક નહીં સકતા. સારા ઝુકેગા નહીં. એના મેં બીજું પિક્ચર આવ્યું, સાહેબ ભગવાન જમીન પર આપવાનો જ નથી, એટલે એને મા બાપ ને મોકલ્યા. અને મા બાપ જે આપણને પેદા કર્યા, તો આપણો ભગવાન કોણ? કોને પગે લાગવું જોઈએ? હું મારી 85 વર્ષની મારી બાને રોજ ઘરેથી પગે લાગીને નીકળું છું. સાલા કોઈના બાપ થી ડરતો નથી, એટલો પાવર હોય છે મારી અંદર, એટલો પાવર હોય. તમને કહું છું, અહીં જે જુવાનિયાઓ બેઠા છે, ઉભા છો, આજે જ અહીંયા મા બાપ આવ્યા હોય તો પગે લાગી જજો. કે તો ઘેર જઈને લાગજો, આવો ચાન્સ નહીં મળે. પણ તમે બધા પગે લાગશો, શું કે છે? શું છે? ના પૈસા પૈસા નહીં મળે. આ તો વાલીઓ વાલ્મીકી ચોથી થઈ ગયું. પણ લાગજો સાહેબ, આટલો સરસ પ્રોગ્રામ ને આટલા બધા સાધુ સંતોના આશીર્વાદ હોય, માતાજી સાક્ષાત સામે બેઠી હોય, તો આપણો ધર્મ છે કે આપણે મા બાપ ને પગે લાગીએ. અને મા બાપ ને પગે ના લાગો તો કઈ નહીં. પણ યુવાનિયાઓ, એવું કોઈ કામ ના કરશો કે આપણા મા બાપ ને કોઈને પગે પડવા જવું પડે, એવું કોઈ કામ કરશો નહીં જીવનમાં. બોલો, તમે ચાહો છો કે આજે તો આપણા સાધુ સંતો બધાને સાંભળવાના છે, પણ હું સ્પેશિયલ કો પર 2 કલાક અહીંયા આગળ બોલવા માટે આવું, એવું તમે ચાહો છો? હું તમને પ્રોમિસ આપું છું કે આ વર્ષ મેં એકવાર અહીંયા આગળ આઈસ પીપાવા બધા બોલાવશો. પણ આપણે એટલા જ લોકોને બેસાડશું જેટલા મા બાપ ને પગે લાગતા હોય. અને 25 જણા હોય તો બેસું, વાતો કરશું. તો આજે હું કહું છું, પગે પડવું એટલે રિસ્પેક્ટ કરવું, એમ નથી કહેતો કસરત કરવું. આપણા કારણે આપણી મા બાપ ની આંખમાં આંસુ આવી ગયા ને બોસ, સાલી નર્કમાં જગ્યા નહીં મળે બોસ, નર્કમાં જગ્યા નહીં મળે. આપણે મુસલમાનો પાસેથી એક વાત શીખવા જેવી છે સાહેબ. તમે મુસલમાનો નું એક બી ઘરાઘર જોયું છે? તાળી પાડો. એ ગમે તે કરશે, પણ મા બાપ ને ઘરના ઘરમાં મૂકવા નહીં જાય. આ બધું શીખવાની વાત છે. એટલે મા બાપ ને પગે લાગો. પણ એકચ્યુઅલી આપણા દેશમાં તકલીફ શું છે? સ્કૂલોમાંથી ઊંધું ભરાવે. અહીંયા બધા નેતાઓ બી બેઠા છે, એમને કહું સરકારમાં રજૂઆત કરો. સ્કૂલમાં બધી ચોપડી આવે, ખબર છે? એમાં પહેલું પત્તું આવે, પહેલું પત્તું ખોલે એટલે પ્રતિજ્ઞા પત્ર આવે. શું લખેલું હોય? ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. એટલે લગ્ન દેવા પાકિસ્તાન જવાનું? ખરેખર શું ભરાવું જોઈએ? ભૂલો ભલે બીજું બધું, મા બાપ ને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. આ ભરાવું જોઈએ. કાછડિયા સાહેબ ને કહું કે ઉપર મોદી સાહેબ છે, નહીં પરેશ ભાઈ પાસે કહેજો જરા સાહેબ. તો આપણે 2 હાથ ઊંચા કરી, અને આજે આ અહીંથી હું એના માટે જ આવ્યો છું, નક્કી કરશું કે આખી મા બાપ ને પગે લાગશું. કરી શકીએ? ચલો તમે 2 હાથ ઊંચા કરો. અને વિડીયો વાળા ભાઈ, આપ ભૂલો ભલે બીજું બધું, મા બાપ ને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, બાર ખૂબ ખૂબ આભાર. ત્રીજી વાત, આવા સાધુ સંત ઓલિયા ફકીરો ક્યાંય મળે ને સાહેબ, તો એને પગે પડવાનું ભૂલતા નહીં.
કે એ છે તો આ દેશ છે આ સંસ્કૃતિ છે તો સારા ગુરુને પગે લાગવું એ પણ આપણો ધર્મ છે એની ઓરા હોય છે અને ક્યાંક એનો શબ્દો નીકળી જાય ને આપણો ગેળો પાર થઈ જાય તો આવા સાધુ સંતોને સામાજિક ઇજ્જત કોઈ ખરાબ ખોટા આવી ગયા હોય તો બધે હોય અને આજ કોઈ વેરો મન તો આવે પણ 90-95% શુદ્ધ સાત્વિક લોકો હોય છે અને આ લોકો આ સંસ્કૃતિને દેશને ટકાવે છે તો આવા લોકોને પણ પગે પડવું આપણો ધર્મ છે ચોથી વાત મેડિકલ કોલેજમાં ગયો એક છોકરા એ પગે પડ્યો મને કે સાહેબ મરી જવું મેં તો કેમ પેલી ના પાડી એટલે પેલી ના પાડી એટલે મરી જવાનું એને ખબર જ નથી કે આપણે અહીંયા આયા છીએ અહીં બેઠેલા તમામ યુવાનોને અને યુવતીઓને એક વાત કહેવા આવ્યો છું ગીતા કુરાન બાઇબલમાં લખ્યું છે કે હે મનુષ્ય તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે કૌંસમાં ફાફા મારવા નહીં મા બાપ નક્કી છે ભાઈ બહેન નક્કી છે અને થવાનું હોય તો જીવન સાથી પણ નક્કી છે માટે યુવાનીમાં ટાઈમ બગાડવો નહીં અને મળ્યા પછી જેમ મા બાપ ના બદલી શકાય ભાઈ બહેન ના બદલી શકાય એમ જીવન સાથી પણ બદલી શકાય નહીં આ આપણી સંસ્કૃતિ આજે સૌથી વધારે સમાજમાં પ્રશ્નો છે દહેજ નો પ્રથા છે આ સામસામે લેવર દેવર નો પ્રશ્ન છે સંસ્કારોનો પ્રોબ્લેમ છે અને મારા મા બાપ અને મેં વાંચેલી 5000 છોકરીઓનો સાર તમને કહું સાહેબ સંસ્કાર હશે ને તો પૈસો જખ મારી આવશે પણ સંસ્કાર નહીં હોય ને તો હશે પણ બધું જતું રહેશે આટલી વાત યાદ રાખો એટલે સંસ્કાર થી વેલ્યુ છે તમે તમામ 18 વર્ષના લોકો આજે બેઠા છો ત્યારે એક વાત ખાસ કહેવાનું મન થાય જોઈન્ટ ફેમિલીમાં રહેજો પરિવારને સાથે લઈને ચાલજો જે ભયનો ના થાય ને કોઈનો ના થાય સાવની હોય ને સાવની એની હલીઓ ભેગી હોય તો કચરો કાઢે પણ છૂટી પડી જાય તો ખુદ કચરો બની જાય ભેગા રહેવાની વેલ્યુ છે બહેનો દ્રાક્ષ નો ઝુમકો 100 રૂપિયે કિલો વેચાય પણ છૂટી પડી ગયેલી દ્રાક્ષ કોઈ 10 રૂપિયે કિલો લે નહીં ભેગા રહેવાની વેલ્યુ છે મારો ભાઈ 2001માં ગુજરી ગયો એક્સિડન્ટમાં એની 3 દીકરા દીકરીઓ મારા 3 દીકરા દીકરીઓ આજે 20 વર્ષ થયા પણ ક્યારે છોકરાઓ ગોટા થયા પડી ગયા સાલી ખબર જ ના પડી આ તો કે મૂન માર લાગ્યો પછી મને ત્યારે મૂન માર લાગ્યો જ હોય આજે સાહેબ ભાઈ ભાઈઓમાં કોઈ મન ભાવ હોય સાધુ સંતોને હાથે લાગીને પગે લાગી જજો કશું બધું મૂકીને જવાનું છે હવાથી સવારે રોજ પડે ને તેમ દસ સાલો પૈસો જોઈએ અને હોજે પથારી મોકલો તેમ દસ સાલી સોમતી જોઈએ અને શાંતિ આવે છે ભાઈ ભાઈઓના સંગથી શાંતિ આવે છે મા બાપનું રિસ્પેક્ટ કરવાથી શાંતિ આવે છે સાધુ સંતોની સેવા કરવાથી શાંતિ આવે છે ઈશ્વર પર શ્રદ્ધા રાખવાથી આ આપણે કરતા નથી અને જોઈએ છે આપણે બધું અને છેલ્લી વાત કહીને મારી વાત પૂરી કરું છું મારા ઘણા બધા વિડીયો છે આ પ્રસંગ નથી મારા લેક્ચર બાજીનો પણ ખાસ રામભાઈનો આગ્રહ હતો કે ના સંજયભાઈ તમે આવજો એટલે હું ખાસ આવ્યો છું અને છેલ્લી વાત કે જેના કારણે આજે હું 2 પૈસે 2 પાંદડે સુખી થયો જેના કારણે આટલા લોકો મને સાંભળે છે એ વાત હું તમને બધાને આજે ખાસ કહી દઉં છું અને આ એક જ વાત કરશો ને તો સાહેબ આજની તારીખ આ રેકોર્ડિંગ અને મોબાઈલમાં લખી રાખો તમે ધારો એ ના થાય ને તો માતાજીના દરબારમાં કહું છું તમારું જૂતું ને મારું મોઢું આ એક જ કામ કરજો આજથી શું કરવાનું અહીંયા ટાટુ બનાવી દો મેં તો મા બાપ લખાઈ દીધો એ બીજા કોઈ લખાઈ દેવું શું લખી દેવાનું જે કરો તે બેસ્ટ કરો જે કરો ભરવાનું નહીં ધંધો નહીં સવાર પથારીમાંથી ઉઠીએ કરાગ્ર વસ્તુ કે લક્ષ્મી કર મૂલે સરસ્વતી કર મધ્ય તું એ ઈશ્વર તારો આભાર કેટલાય રાત્રે ઊંઘી જાય હવાર ઉઠતા જ નથી હે ને તો આ ભગવાનનો આભાર મોડવાનો હવાર ઉઠીને મસ્ત બ્રશ કરવાનો કપડા ધોઈને જ પહેરવાના અને મોજા તો ખાસ ધોઈ પહેરવાના ઘરા તો બૂટ કાઢે તો મરેલો જીવતો થઈ જાય હુંગારો તો જે કરો તે બેસ્ટ કરો 11 વાગ્યાનો ટાઈમ છે પોણા 11 પહોંચી જવાનું ખાવા બેઠા પ્રસાદી રાખી નહીં હો થાળીમાં એક દાળો એઠો રાખવો એ સૌથી મોટું પાપ છે તમારો છોડો એટલું લેજો પણ એઠું મૂકતા નહી તમે જેટલું એઠું મૂકો છો ને કોઈ ગરીબ થી છોડીને લગ્ન થઈ જાય બાપા એટલે અન્ન તો દેવતા છે
એટલે જે કરો થાળી ચોખ્ખી લીધી ચોખ્ખી પાછી મૂકવી છે. આ તો જોજો આખી ડીશ બધો હા હવા દો અને પછી કે ગેસ થઈ ગયો સાલા પાછો થઈ જશે ગેસ થી અલા મફતમાં જેટલું ખવાય. એક દાડો એઠો મૂકશો નહીં. આજે નક્કી કરજો આપણું ઘર હોય કે ગમે ત્યાં હોઈએ ભગવાન નું નામ લઈને ખાવું અને પ્રસાદ ધરાવી ખાવું અને પ્રસાદ પેલી એઠો મુકાય નહીં. આ સંસ્કારો આ આપણી સંસ્કૃતિ છે એ આપણે ભૂલી ગયા છે. માટે જે કરો તે અભ્યાસ કરો. 400 રૂપિયામાં હોટલમાં વેઇટરની નોકરી કરી બ્રાહ્મણના છોકરાએ સંદાસ બાથરૂમ સાફ કર્યા પણ 400 રૂપિયામાં 4000નું કામ કર્યું. બોલો 3600 રૂપિયા ભગવાનના ત્યાં જમા થાય કે ના થાય. આજે 20 વર્ષે આપણી ટોપ હોટલ બને કે ના બને અરે ભગવાન તું જાય કે તારે બનાવવી પડે. તમને કહું છું 10000ની નોકરી હોય 20000નું કામ કરજો. 10000માં તો જે કર્યું તો મજૂરી છે પણ 10000 ઉપર જે કરશો એ તમારું સાથે આવશે. આ વાતો નાની નાની વાતો છે જેનાથી જીવન મસ્ત પસાર થઈ જાય છે. એક સાયકલ લઈને ફરતો માણસ ક્યારેક મર્સિડીઝ પર આવી જાય રહેવા ઘર ના હોય લોકોના બંગલા બનતા થઈ જાય. ઘરમાં બહેલું નતું સાંભળતું આજે વસ્તી સાંભળે છે. ડુંગળી ખવાય બટાકા ના ખવાય. પાપ અને પુણ્ય ની મારી વ્યાખ્યા કરું સાધુ સંતો ને પ્રણામ કે રજા લઈને વાત કરું છું. તમે જુઓ તમે આયા પર પીડા લગ્ન માં જાઓ ધણી ધણીઓ ની કેવા તૈયાર થઈ જાય. ઘણી વાર તો આપણું બહેનું જોઈને એમ કે મારું બહેનું છે બીજાનું છે અને ઘરમાં તો કોમ વાળી ગઈ ઘર વાળી ગઈ ખબર જ ના પડે. એ જ ઉદા કલર નો ગાઉન પહેર્યો હોય 2 વર્ષથી બદલે નહીં આપણે ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય ત્યારે ઘરમાં હસબન્ડ વાઈફ કેવા ગંદા તારે બહાર જાય છે હીરો હીરોઈન એટલે બીજાને બતાવવા જીવન. સંજય ભાઈ ઘેર આવે તો નવા કપડે કાપે આપણા સાથે તૂટેલી પીતા હોય. સંજય ભાઈ ઘેર આવે તો નવી ચાલે આપણે ફાટેલી. મારા લગ્ન થયા મારી ઘરવાળી પહેર તું રોજ ઘરમાં નવા કપડા પહેર મન કે કેમ બધું તું મને ગમવી જોઈએ કે ગોમને ગમવી જોઈએ. બોલો ઝઘડા થતા નથી. અહીંયા પાછળ પહેરો ને કહું છું લગ્ન ની પેટી ની હારીઓ પહેરી લેજો નહીં તો ગોંધળા ની ખોળો નહીં બને. પહેરી લો આજથી. સાહેબ પાપ અને પુણ્ય ની એટલી જ વ્યાખ્યા છે જે બીજાને બતાવવા કરો ને એ બધું પાપ અને પોતાને બતાવવા કરો એ પુણ્ય આટલી જ વ્યાખ્યા છે. મને અહીંયા સમય આપ્યો ખૂબ બધા લોકોને તમારે સાંભળવાનું છે. આજે હું તમને ટ્રેલર કોકના પ્રસંગો આવ્યા ઠોકે જે ભાઈ નવરાજે હેડ્યા અને બીજું આપણા સાધુ સંતો પવિત્ર લોકો બેઠા હોય કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટીના બધા ધુરંધર બેટ્સમેનો બેઠા હોય એટલે આ બાબુભાઈ જ ભેગું કરીએ કે ઓ ભાઈ બીજા કોઈનું કામ નથી. અને આ બાબુભાઈ ભલે માતાજીનું નોન લેવલ કોઈ વિના દો મને બીજો લાગે છે. હા જે તમારી વાત બોલો ને બ્રાહ્મણ છું એટલે મનની વાત સમજી જો અને સિદ્ધ બ્રાહ્મણ છું જન્મેલી કર્મે બ્રાહ્મણ રામભાઈ મને વાત કહું આ માણસે મને બોલાવવાને ઠીક મારો શક્યતા નથી કે સુરતમાં રાત્રે 11:30 પ્રોગ્રામ પત્યો પહેલા કે ચાર્ટર કરું નોમ કરું ઢેરું કરું તો પહોંચ્યું નહીં. પછી બાબડો થોડો મૂરઝાઈ ગયો માણસ કે ભાઈ તાર શું કરશો બધું ચિંતા મત કરો 10 કલાક ગાડી ચલાવી હું આવી જઈશ. આટલા 18 મહિનાના લોકોને મળવાનો ચાન્સ મને ક્યાંથી મળવાનો હતો આજે તો એટલે તમારા બધાના દર્શન અને મેં કીધું ઘણા બધા સાધુ સંતોને બોલાયા છે અને હું તો સાધુ સંત બાવા વલિયા ફકીરો પાસે 3 મહિના ફરું છું જો જે મને જોઉં છું સેવા કરું છું કેમ કે આપણે આ એક જ કામ કરવા જેવું છે. જો આ દેશને બચાવવો હોય તો હોય ને બરોબર સાચવવાના છે ને આ કરવાની જરૂર. પણ નાત જાત ધર્મ સંપ્રદાયથી ઉપર ઉઠી અને એક જીવન છે લગભગ આખી દુનિયામાં હું ફર્યો અને આ બધી વાતો કરું છું પણ ગીતાની થોડીક વાત કરી દઉં. ગીતા છે ને જયારે લખાય ને ત્યારે કોઈ હિન્દુ મુસલમાન વાણિયો બ્રાહ્મણ આહિર પટેલ નતા ખાલી માણસ હતો. અને ગીતામાં ભગવાને કીધું હતું કે તારે પૃથ્વી પર જઈને મસ્ત જીવવું હોય ને તે કોમ કર ભલે તું ગમે ત્યાં જન્મ્યો પણ
તું માણસ ને યાદ રાખજે, ભગવાન એક છે, નિર્ગુણ નિરાકાર નિત્ય અખંડ અનંત અનાદિ આવો એક ઈશ્વર છે. તું તારા જીવનની ચાર અવસ્થાઓ છે બેટા, ભગવાને કાનમાં કીધું. પહેલું છે તારો ધર્મ, બીજું છે તારે પૈસા કમાવાના, ત્રીજું છે તારે લગ્ન કરવાના, અને ચોથું છે તારે મોક્ષ મેળવવાનો. પછી ભગવાને શું કીધું, જો તું નીચે જાય છે ને તો પહેલું છેલ્લું તું કરજે, બીજું ત્રીજું મારા પર છોડી દેજે. ધર્મ અને મોક્ષ માટે તું મહેનત કરજે, પૈસા કમાવા ને જીવન સાથી મારા હાથમાં છે, તું વધારે હળિયો કરતો નહીં. પણ આપણે શું ધંધા ચાલુ કર્યા, આ બે હું કરું ને આ બે તું કર, આ એમોગ્રામ લભાઈચા ઉભા થયા. ધર્મ અને મોક્ષ માટે મથવાનું હતું અને પૈસા કમાવા ને જીવન સાથી ઈશ્વર પર છોડી દેવાનું હતું, પણ આ બે આપણે ચાલુ કર્યું અને આ બે ભગવાન પર છોડી દીધું, એટલે બધા લોચા ચાલુ છે. પણ આ ચારે ચાર ની સાચી વ્યાખ્યા હું તમને કહેવા આવ્યો છું. માફ કરજો સાધુ સંતો, તમામ ધર્મના લોકો બેઠા છે, પણ મને જનરલી લોકો બીજી વાર નથી બોલાવતા. હાલો પૂરું કરી જાય, પણ કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવાને બદલે સમય સાથે પરિવર્તનની જરૂર છે. ધર્મ એટલે શું? હિન્દુ મુસલમાન માણિયા પટેલ બ્રાહ્મણ ધર્મ નથી, આ તો ભગવાન સુધી જવાના રસ્તા છે. ધર્મ તો બધાનો એક જ હોય, માણસાઈ, ઇન્સાનિયત, એકબીજાને મદદ કરવી. આપણો પહેલો ધર્મ ભગવાન પાસે માંગવું નહીં, મા બાપ ને પગે પડવું, સાધુ સંતો ને પગે પડવું, કસરત કરવી. અહીંયા મેક્સિમમ આહીરો બેઠા છે, આમ કેવો હોય આહીર ઉભો, તો ખરેખર આહીર રેજિમેન્ટ હોવી જોઈએ. લોટરી છે લોટરી, અને આ ખાઈ ખાઈ સ્પેર પાર્ટ બગાડતા નહીં, બીજા જન્મમાં ચાર રસ્તે બેઠા તો ખૂબ થઈ. કસરત કરો, અને હું તો રામભાઈ ને કહું છું, આ મંદિર છે, માતાજીની જગ્યા છે, એ 5,000 ફૂટમાં 5-10 લાખનું જીમ બનાવો, 1,00,000 રૂપિયા હું હાલું, તો છોકરા મિલિટરીમાં જાય એવી કોઈ વ્યવસ્થાઓ કરો. મજબૂત બને, મસાલા ના ખાય, પાન મસાલા દારૂ છોડે, આ આપણો ધર્મ છે. માતાજીની પૂજા કરવી, દીવો કરવો, નમાઝ પઢવી જરૂરી છે, એ આપણા ધર્મે કીધું, આપણે ત્યાં પહોંચવાનું. પણ ધર્મ શું છે? બધાનો એક છે, અને આ ધર્મ આપણે નિભાવવાનો, એકબીજાને મદદ કરીએ, પરિવારમાં કોઈ થોડો વીક હોય તો એને ઉભો કરીએ. મા બાપ ને કહું છું કે છોકરો ઉપર વધારે હક કરવો નહીં, આપણે ટ્રસ્ટી છીએ, માલિક નથી. ભગવાને પેચા નોટો હોપી છે, આપણે હાચવાની છે, એને ધણી થવાનું નથી. 18 વર્ષના એટલે લાત મારીને કાઢી મૂકવાનો કે જા. અને અહીંયા જે જે લોકો ખૂબ હોનું પહેરીને બેઠા છે, એમ કહું છું, તમારા જીવતે તમારા છોકરાઓને એક તોલો હોનું આવતા નહીં, જો તમે એને પ્રેમ કરતા હોય તો જુઓ પછી એને પ્રગતિ ની કેવી મજા છે. આલુ કૂતરું પાછળ પડે ને તો 10 ફૂટનો કારો કૂદી જવાય. એટલે આ ધર્મ છે. બીજું પૈસા કમાવા. આપણે ઊંધા રસ્તે પૈસા કમાઈ જે ખોટું કરીએ છીએ, આજે જાહેરમાં કહું છું, ગુજરાતના 70 ચોર અધિકારીઓ, નેતાઓ, ધંધાધારી લોકોનું મેં લિસ્ટ બનાવ્યું છે. આ 70 જણા હરામના ચોરીઓના કરપ્શન કરીને ટેબલ નીચેથી પૈસા ઘરમાં ભેગા કર્યા છે. આ 70 જણના ઘરમાં તાળીઓ પછી પાછો, આ 70 જણા સારા વરરાજીની ચેનો હોય તો મર્સિડીઝ લાવતે 30 વર્ષ થયા, તરત ગાડી, ફાર્મ હાઉસ, બંગલા, છોકરા અમેરિકા, આ બધું રાતોરાત લોબી દાઢી જેવી રીતના થઈ. મેં કીધું સારા આપણે મજૂરી મત કરો, હરોમનું ખાવ, કોઈને હજમ થાય, આપણને થાય. 30-70 જણાના ઘેર મેં તપાસ કરાવી, 50 જણનો નેતા ભેગો કર્યો છે સાહેબ, જાહેરમાં કહું છું, 50-50 જણના ઘરમાં, કે તો કોઈને કેન્સર, પત્ની મરી ગઈ, એકને છોકરો મરી ગયો, છોકરીઓ ભાગી ગઈ, બધું અહીંયા છે. એ જ રૂપિયો હરામનો લીધો ને, આપણી ઓલાદને પણ રોઈ રોઈને વ્યાજ સાથે ચૂકવવો પડશે. એ જ રૂપિયો એટલા વાલીઓ વાલ્મીકી થઈ ગયો, બહેનાએ કીધું તું કરે તું ભોગવે, તારી જવાબદારી પેટ ભર. એટલે ભગવાને કીધું છે પૈસા કમાવા, મહેનત તારા હાથમાં છે, ફળ મારા હાથમાં છે, પણ મહેનત ઈમાનદારીથી કરજે તો એ પૈસો ટકશે, રતન ટાટાની જેમ ટકશે. બાકી બીજી ત્રીજી પેઢીએ 90% લોકોની વાર્તા પૂરી થઈ જાય છે કે હરામનો રૂપિયો. એટલે તમને કહું છું સાહેબ, આ દેશમાં કોઈ ગરીબ નતું, આ દેશ સોનાની ચીડિયા હતી, કે બધા મજાનો હતા, જે હતું એમાં ખુશ હતા, અને હવે તો આપવા દો, આ આપવા દો,
તરવાનું ભરાતું જ નથી આપવાનો અને પછી કાલ પેપર માં ફોટા શું થયું ગયો અરે મરી જાય તો આપણે પાછા શું કહીએ કાલે તો કેજો જાય નહીં કોઈ એટલે પૈસા કમાવા મહેનત આપણા હાથમાં છે ફળ ઈશ્વરના હાથમાં છે પણ મહેનત કેવી કરવાની બેસ્ટ તમે જુઓ આજે આપણે આયોજન કર્યું સરસ પંડાલ કુલર બહેનો આ બાજુ ભાઈઓ આ બાજુ બધા સાધુ સંતોનું આગમન બધું વ્યવસ્થિત મને બી હોટલમાં સરસ એક રૂમ આપ્યો પેલા બે ભાઈઓ લેવા ગયા બધું નાનામ નાનું કામ કરીએ કચરો ફેંકે તો કચરા પેટીમાં જ એક સેજ બહાર પડે તો અંદર ચપ્પલ કાઢીએ તો જયારે પાદુકા ઘરે હોય મંદિરમાં કે આમ જ કાઢવાના ગાડી પાર્ક કરીએ તો સીધી જ નાનામ નાનું કામ બેસ્ટ કરવાનું અરે હું તો બોલું પિક્ચર જોવા જાઉં ને તો સિસોટી માતા ના આવડે જતા જ નહીં એ ભમ ભમાઈ મારવાની ઝૂકે ગા નહીં કેમ કે 300 રૂપિયા આલે હાલી મજા લેવાની કથા જેમ બેઠા બેઠા જોવાની મજા કરવાની જે કરો તે આપણું પાકીટ હોય ને પાકીટ તેમાં 10 ની 20 ની 200 ની 2000 ની હોય તો બધી લાઈન સરળ હોવી જોઈએ લૂંચાડા જેમ હોવી જોઈએ નહીં પેલું ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ પાન કાર્ડ બધું લાઈન સર બધું બેસ્ટ કરો ને તમને ખબર છે ધોરિયા એક શબ્દ લાય ઈમેલ ઈ કોમર્સ આ ઈ એટલે શું ઈ એટલે ઈશ્વર અને ઈશ્વર એટલે ઐશ્વર્ય અને ઐશ્વર્ય એટલે બેસ્ટ તમે જયારે બધું જ બેસ્ટ કરો ને એટલે ભગવાન સમજી જાય આ મારી ઓરિજિનલ નોટ છે હવે અને આનો એક ગરીબ બ્રાહ્મણ ના છોકરા પાસે મર્સિડીઝ ના હોય એની બંગલાઓની સ્કીમ ના ચાલતી હોય એને 1000 કરોડની યુનિવર્સિટી બનાવવાનું સપનું ના આવે પણ મારા જીવનમાં મને 5 લાખ આપ્યા કે 2000 સેમિનાર મફત કર્યા પણ આજ પાવર ને ટેમ્પરામેન્ટ થી બોલું છું કે જે કરવું તે બેસ્ટ કરો તમને કહું છું આજથી શરૂ કરજો સુખી થવું હોય પૈસા કમાવ ખાલી કામ મસ્ત કરો જે કરો મારા મારી કરવાની નહીં પણ થાય તો છોડવાનો નહીં પહેલો મુક્કો આપણે જ મારવાનો પહેલો તો હાથ જોઈએ ભાઈ લેવા દે પથારી ફરી જાય રેવા દે તો કે ના ના આવી જા હવે ચલાય જે કરો તે બેસ્ટ કરો અને તો પૈસો આવશે એટલે ભગવાને શું કીધું છે તું બધું બેસ્ટ કરશે તો હું તને પૈસા આપીશ એમને વાગીશ ને એમને કહ્યું તો તું છોડીઓથી ભેગું કરશે તો હું તારું ખેદોન વેદોન કરી નાખીશ એટલે પહેલું ધર્મ આપણા હાથમાં પૈસા કમાવા મહેનત આપણા હાથમાં ફળ ઈશ્વરના હાથમાં ત્રીજી વાત મેં કીધી જીવન સાથીની તમારો જીવન સાથી નક્કી છે તમને એક હસવાની વાત કરું 5 મિનિટ છે તમારી કોલેજમાંથી પણ પ્રવાસ ગયા એક સરસ છોકરી હતી રૂપાલી અમારી કોલેજમાં તમે બે જણા બસમાં ચડવા ગયા તો મારો હાથ એને ઓમ ઘસાયો મને હજી આવી મજા એ છોકરી કે દેખતો નથી માપકો લે જો ઓમો શું માપ અડી ગયો તો અડી ગયો મેં તો સોરી ઓમ કાતરીઓ કરે મારું કે મરું કરે તારંગા ગયા જઈને પાછા આવ્યા લોંબી વાત નથી કરતો પણ જયારે પાલનપુર હું એક જ રહેતો હતો અને હું ઘરે આવ્યો મારા બાપા કે તારી હગાઈ કરી નાખી હું હાલી હગાઈ કરી બાપા પૂછ્યું નહીં કરી નાખી અને હવારે હું છોકરી જોવા ગયો તો પેલો હાથ હર્યો તો એ જ છોકરી પોણી લઈને આવી અને હાલ 35 વર્ષથી મારી ઘરવાળી છે હજી મેં બદલી નથી એ જ રાખી છે જો પેલની ખુરશી પર લીલા ડ્રેસમાં બેઠી છે એટલે પેલી હાથ ઊંચો કર હા આ મહાન અમારા કસ્તુરબા છે માર્ચી બે વર્ષ મોટા જેવો લગ્ન પછી ખબર પડી કે હવે મોડલ તો વેચવું છે પણ ભાઈ બહેન ના બદલાય મા બાપ ના બદલાય એમ જીવન સાથી પણ બદલાય નહીં અને જો બદલ્યું તો બીજા જન્મમાં ભગવાન એ જ પાછું એના કરતો પૂરું કરવો આ જન્મનો અને પ્રેમ દીકરા ભૈયા દેહ દેહ ચાલુ રાખો અને છેલ્લી વાત એટલે પહેલું આપણા હાથમાં બીજું ત્રીજું ભગવાનના હાથમાં અને ચોથું છે મોક્ષ સરદાર પટેલ નું નામ સાંભળ્યું છે દેશ તો ગૃહમંત્રી 42 વર્ષે પત્ની મળી જાય બીજા લગ્ન ના કરે એ સરદાર પટેલ મરવા પડે અને ખિસ્સામાં 250 રૂપિયા હોય અને એ પણ કે દીકરી મણિબેનને એમ કહે કે હું મરી જાઉં તો 250 રૂપિયા સરકારી કોષમાં જમા કરાવી દો અને તોય 3000 કરોડ નું પુતળું બનાવવું પડે ને આનું નામ મોક્ષ આનું નામ મોક્ષ સરદાર પટેલે કોઈ જાતિ નો નથી સમગ્ર દેશ નો ગાંધીજી લોકો ગાંધીજી વિશે ગમે તેવી વાતો કરે છે જેના છોકરાના દિવસમાં 5 વાર કપડા બદલાતા હતા એ ગાંધી ને પેલા ધોળિયા ધક્કો માર્યો કે ઇન્ડિયન્સ એન્ડ ડોગ્સ આર નોટ અલાઉડ અને પેન્ટ ધોતિયું પેન્ટ છોડી અને ધોતિયું પહેરીને આ દેશમાં એક આખો આવી ગયો અને એ ગાંધી આટલી પોતળી
ધોતિયા ને કે ખીસું નહીં, પણ આજે અહીંયા એવું એક ખીસું ની જેમાં ભોતી ના હોય, આને મોક્ષ કહેવાય. અને છેલ્લે તમારે બધાને જીવતા મોક્ષ જોઈતો હોય ને જનક રાજાની જેમ, સરદાર પટેલની જેમ, તો રસ્તો બતાવી જઉં છું. સાહેબ, તમારી પાસે 50,000 લાખ રૂપિયા પડ્યા હોય ને, અને તમારે કોઈને હલવાન ના હોય, તમારા જ હોય, કોઈ વીસી ના હોય, કોઈ વ્યાજ ના ભરતો હોય, બેંક ની લોન ના હોય, હાથ ઉછીને હલવાના, તમારા જ હોય ને મોક્ષ જોઈતો હોય, તો એક કામ કરજો, આજુબાજુના ગામડામાં જજો અને તમારા કુટુંબ પરિવારની કોઈ બહેન દીકરી કુંવારથી દુઃખી હોય એના ઘેર 12 મહિનાનું સીધું સામાન અપાઈ દેજો, જીવતે મોક્ષ મળી જશે. ખૂબ બનાવ્યા મંદિરો, ખૂબ બનાવી મસ્જિદો, ચલો થોડા માણસો પર બનાવીએ, ચલો થોડા માણસો પર. સાલા, આપણી કન્સ્ટ્રક્શનની સાઈડ ચાલતી હોય અને આપણી બેન ભાડે રહેતી હોય, અને લાલચ છે આપણી કન્સ્ટ્રક્શનની સાઈડ, આપણે મર્સિડીઝમાં ફરીએ અને આપણી બહેન પાસે અને આપણું બહેનની ગમે તે હોય, કુમાસી આપણી છે, આ ભાવ પેદા થાય ને અને મોક્ષ કહેવાય. પહેલું છેલ્લું આપણે કરવાનું, બીજું ત્રીજું ભગવાન પર છોડી દેવાનું. હું અહીંયા આવતો હતો તો ભગવાન મને ગયા ભાવનગર ભાઈ મળ્યા 3 વાગે હવા ઉભા હતા. મને કે ક્યાં જાય છે? મેં કીધું રોમભાઈ બોલા. મેં કીધું ક્યાં? મેં કીધું બધા આમ બેઠા છે, જીવનમાં મજા નથી. તો મને કે, મેં કીધું ભગવાન જોવા જોઉં, વાણીઓ જોઉં, આહિરોમો જોઉં, 18 મહિનામાં જોઉં, બધા દિવેલ પીધેલા જોયે. કીધું કેમ આવું? ત્યારે ભગવાને મને જે વાત કરી હું તમને કહું છું. શું કીધું ભગવાને? તું કરતા વો હૈ જો તું ચાહતા હૈ. આપણે શું ચાહીએ છીએ? પૈસો ને સેક્સ. તું કરતા વો હૈ જો તું ચાહતા હૈ, ફિર હોતા વો હૈ જો મેં ચાહતા હું. તું કરને લગવો જો મેં ચાહતા હું, ફિર દેખ હોગા વો જો તું ચાહતા હૈ. આ ભગવાને કહ્યું છે. કુરાન શરીફ ની હદીસ છે, ગીતાનો શ્લોક છે, જે જોઈએ તે કરો. મને અહીંયા ખૂબ ચાન્સ આપ્યો, આટલી મોટી સંખ્યામાં આપ આવ્યા, મને બધા જ ખાસ કરીને ડાયસ વાળા લોકો માટે જોરદાર તાળી પાડી હતી કે એમને કહ્યું કે ભાઈ તું થોડી વાર બોલ. એ તો મેં કીધું હવે મારો નંબર તો હજે આવશે અને તેઓ માર પડશે, પણ મને અહીંયા ચાન્સ આપ્યો. એક થોડીક નાનકડી જાહેરાત કરી, મેં 2 પુસ્તકો લખ્યા છે, એની 1-1 લાખ કોપી વેચાઈ ગઈ છે. ગુજરાતીમાં જે પુસ્તકો એ 200-200 રૂપિયાની ચોપડી છે, પણ આજે પાછળ એક કાઉન્ટર કર્યું છે, 100-100 રૂપિયામાં મળશે. વાંચ્યા પછી ન ગમે તો 200-200માં પાછી લઈ લઈશ. વેચેલો માલ વાપર્યા પછી ડબલ કિંમતમાં પાછો લેવામાં આવશે, કે આપણને આપણા માલ પર ભરોસો છે. આ પુસ્તકો વાંચો સાહેબ. જે ઘરમાં 10 સારી ચોપડીઓ ના હોય ને, એ ઘરમાં છોકરી આલવી નહીં અને એવા ઘરની છોકરી લેવી નહીં. આ આજે યાદ રાખજો. ગુણવંતભાઈએ કહ્યું છે, મારી દીકરીના લગ્ન થયા ને, મારી દીકરી પટેલમાં પરણી છે, તો મેં કંકોત્રીમાં લખ્યું કે કોઈ ભેટ સોગાદ ચાલવા લેવામાં નહીં આવે, માત્ર પુસ્તકો સ્વીકારવામાં આવશે. સાહેબ, 1800 ચોપડીઓ મારી દીકરીને મેં એના લગ્નના પ્રસંગે મેં આપી. લોકો એટલી બધી ચોપડીઓ તમને કહું છું, બસ સંસ્કારો બાળકોને આપજો. અને પહેલા તમે એવું કરજો કે તમને જોઈને તમારો બાળક શીખે, તમે પગે લાગશો તે તમને પગે લાગશે. તમે હરામની કમાણી ઘરમાં નહીં લાવો તે પણ હરામની કમાણી નહીં લાવે. તમે મસાલા નહીં ખાવ તે પણ મસાલો નહીં ખાવ. તમે જ્યાં બેટા લેતા જાય પેલો બી ઉપાડી ગયા, આપી મજા સુગંધ હારી આવે અને પછી આખા શરીરમાંથી ગંધ છૂટશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હો ગઈ હૈ પીર, પર્વત સી પીગલની ચાહીએ, ઇસ હિમાલય સે અબ કોઈ ગંગા નિકલની ચાહીએ. મેરા મકસદ હંગામા ખડા કરના નહીં હૈ, યે સૂરત બદલની ચાહીએ, યે સૂરત બદલની ચાહીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. સમાચારોની ઝડપી માહિતી માટે કાનાબાર ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.